સુરતમાં ક્રિપ્ટોકરન્સી કેબીસી કોઈનના નામે વધુ એક છેતરપિંડી સામે આવી છે. મુંબઈ, સુરત, ભરૂચ, મહેસાણા, પાલનપુરના 6 જણાએ મળીને કેબીસી કોઈન બહાર પાડ્યા હતા, જેમાં 15 જણા પાસેથી રૂપિયા 1.27 કરોડ લીધા બાદ મૂળ રકમ કે કમિશન નહીં આપીને છેતરપિંડી કરી હતી. સીઆઈડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા અનુસાર 2017માં આરોપી બલજીતસિંહ લશ્કરિયા, આશિક શેખ, વિજય પ્રજાપતિ, રમણીક મોહન પટેલ ઉર્ફે રમણીક ભગત, સૈયદ અને ધીરજ પ્રવીણ પટેલે કાવતરું રચીને ક્રિપ્ટોકરન્સી બહાર પાડી હતી. તેઓએ આરબીઆઈની કોઈપણ પ્રકારની મંજૂરી વગર કે પબ્લિક પાસેથી રૂપિયા ઉઘરાવવાની મંજૂરી નહીં મેળવી હોવા છતાં કેબીસી કોઈનના ક્રિપ્ટોકરન્સી બહાર પાડી હતી. શરૂમાં એક કોઈનની કિંમત 10 પૈસા રાખી રોકાણકારોને લાલચ આપી હતી કે એક કોઈન 10 રૂપિયા સુધી પહોંચી જશે. પિરામિડ સિસ્ટમ મુજબ કમિશનની લાલચ આપી સુરતમાં જુલાઈ 2017માં મિટિંગ કરી 15 લોકો પાસે 1.27 કરોડ રૂપિયા કોઈનમાં રોકાણ કરાવ્યું. આરોપીઓએ રોકાણકારોએ રોકેલ મુદ્દલ રૂપિયા અને કમિશન પણ આપ્યું નહોતું. રાજેશ લીમજી માણિયાની ફરિયાદ પર સીઆઈડીએ ગુનો દાખલ કર્યો. રાજેશ માણિયાનું 20 લાખનું રોકાણ હોવાનું તપાસ કરનાર પીએસઆઈ એમએમ સરવૈયાએ જણાવ્યું કે સબ ઇન્સ્પેક્ટર એએમ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે 6 આરોપીઓ પૈકી આરોપી વિજય ગાંડા પ્રજાપતિ, ધીરજ પ્રવીણ પટેલ અને કમરુદ્દીન અતરુભાઈની ધરપકડ કરી છે. આવતીકાલે આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.